હોસ્પિટલમાં માતા પુત્રીની રહસ્યમય હત્યાથી ખળભળાટ મચ્યો। અમદાવાદ ખાતે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભુલાભાઈ પાર્ક પાસે આવેલ હોસ્પિટલમાંથી યુવતીની લાશ મળી આવતા ખળભળાટ મચી જવા પામી હતી। પોલીસને ઘટનાની જાણ થતાં સ્થળ પર પોલીસ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી। પોલીસ તપાસમાં હત્યા કરાઈ હોવાનું સામે આવતા વધુ શંકાસ્પદ લાગતા તપાસ કરતા બીજા રૂમમાંથી બીજી એક લાશ મળી આવી, જે યુવતીની માતાની લાશ હોવાનું સામે આવ્યું। આશરે 25 થી 30 વર્ષની યુવતીનું નામ ભારતીબેન વાળા ખુલવા પામ્યું। હોસ્પિટલમાંથી હત્યા કરાયેલ બે બે લાશ મળતા ઘણા સવાલો હોસ્પિટલ સત્તાવાળાઓ સામે ઊભા થયા છે। યુવતીની માતાની બોડી હત્યા કર્યા બાદ બેડના નીચે સંતાડવામાં આવી હતી। પોલીસ દ્વારા આશરે 2 થી 3 જણની પૂછપરછ કરાઈ રહી છે। હત્યાનું સાચું કારણ પીએમ અને એફએસએલ રિપોર્ટ દ્વારા જાણવા મળશે। આ બાબતે એસપી મિલા પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી। યુવતીનું રહસ્યમાં હાલમાં રહસ્ય હાલતમાં મોત। અમદાવાદની હોસ્પિટલના ઓપરેશન થિયેટરના કબાટમાંથી મળી યુવતીની લાશ, હત્યાની આશંકા। 28 થી 30 વર્ષની યુવતીની લાશ મળી અને માતાની પણ લાશ મળી આવી। મૃતક યુવતી હોસ્પિટલના એક યુવકના સંપર્કમાં હતી। શું વાતચીત કરી છે તે તો હજુ જાણવા નથી મળ્યું, એ આરોપીની પૂછપરછ બાદ જ જાણો। સાહેબ, 1 કલાક માટે સીસીટીવી બંધ હતા, પણ હોસ્પિટલનો રિસેપ્શનિસ્ટ કે અન્ય સ્ટાફ હોસ્પિટલમાં હાજર હતો, એ લોકોનું નિવેદન કંઈ ખુલ્યું? અમે નિવેદનો લઈશું એટલે જાણ થશે। માતાની બોડી કઈ હાલતમાં મળી આવી? સાહેબ, માતાની બોડી, હોસ્પિટલમાં જે પેશન્ટનો બેડ હોય એની નીચે સગે વગે કરી અને સંતાડીને રાખી દેવામાં આવેલી હતી। ડેડ બોડીને બહાર કાઢતા એમાં પ્રાથમિક દ્રષ્ટિએ સ્ટ્રેંગ્યુલેશન અને હાથમાં ઇન્જેક્ટેબલ્સના નિશાન અમને જોવા મળ્યા છે, પરંતુ પીએમ નોટ અને સાયન્ટિફિક અને એફએસએલની હાજરીમાં પીએમ થયા બાદ જ સંપૂર્ણ ઘટના અંગે પ્રકાશ પાડી શકાશે। અમે તપાસ માટે અત્યારે 3 થી 4 માણસોને બોલાવીને પૂછપરછ ચલાવી રહ્યા છીએ। ઇટ ઇઝ નોટ પ્રોપર ટુ સે રાઉન્ડ અપ। ઓકે, સર, ખાલી એક રિક્વેસ્ટ છે, અમારા કેમેરામાન બબે જણાને જે ખાલી